ગુજરાતના ખેડૂતો માટે હવે એક સારા સમાચાર છે તેની વાત કરવી છે કે ખેડૂતોને જો પોતાના ધાનના યોગ્ય ભાવ ન મળે, પોષણક્ષમ ભાવ ન મળે તો સરકાર એમનો ટેકો બનશે। ગુજરાતના ખેડૂતોને મળશે મોટી રાહત। પહેલીવાર મિલેટ પાક ટેકાના ભાવે ખરીદાશે। ડુંગળી બટાટા પકવતા ખેડૂતોને પણ સહાયનો મલમ। ઉનાળુ વાવેતર માટે અપાશે સિંચાઈનું પાણી। ગુજરાતના ખેડૂતો માટે આજે રાહતના સમાચાર આવ્યા છે, જેમાં આજે સરકારે વિવિધ જાહેરાતો કરી ખેડૂતોને મોટી રાહત આપી છે। સરકારે આજે ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે, જેમાં આ વર્ષે પહેલી વાર મિલેટ પાકોની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। મિલેટ પાકોની પણ ટેકાના ભાવે થશે ખરીદી। 1 માર્ચથી નોંધણીનો પ્રારંભ, 1 એપ્રિલથી ખરીદી। ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે હવે માર્કેટિંગ સિઝન 2023-24માં ઘઉંની સાથે ઉનાળુ પાક, બાજરી, જુવાર અને રાગીની ટેકાના ભાવે ખરીદી કરવાનો સરકારે નિર્ણય લીધો છે। આ માટે 1 માર્ચથી 1 માસ એટલે કે 31 માર્ચ 2023 સુધી ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે, તેમજ 1 એપ્રિલથી 15 જૂન 2023 સુધી કુલ 237 કેન્દ્રો ગોડાઉન પરથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। પ્રથમ વખતે ઘઉંની સાથે ઉનાળુ બાજરી, જુવાર અને રાગીની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું અને આજથી જ 1 મહિના સુધી આ તમામ જે પાકો છે મિલેટ્સના કે જેની ખરીદી કરવાનું રાજ્ય સરકાર તરફથી નક્કી કરવામાં આવ્યું છે એની ઓનલાઈન નોંધણી કરવાનું પણ 31 માર્ચ સુધી ચાલુ રહેશે। મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સહિત સમગ્ર વિશ્વ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે। મિલેટ એટલે એવા વિવિધ ધાન્યો કે જે એક સરખા કુળના નથી હોતા। મિલેટ એ ટેકનિકલી બીજ છે, અનાજ નહીં, પણ આપણે એને અનાજ તરીકે ગણીને કરીએ છીએ। રાગી, જુવાર, સામો તેમજ બાજરો પણ મિલેટનું એક સ્વરૂપ છે। મિલેટમાં ભરપૂર ન્યુટ્રિયન્ટ હોય છે અને લગભગ 15% જેટલું પ્રોટીન હોય છે। ત્યારે ગુજરાતમાં મિલેટ પાકોને પણ ટેકાના ભાવે ખરીદીની જાહેરાત થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ડુંગળી બટાટા પકાવતા ખેડૂતોને પણ સહાયનો મલમ તો સાથે સરકારે ડુંગળી અને બટાટાના ભાવથી દાઝેલા ખેડૂતોને પણ સહાયનો મલમ લગાવ્યો છે। પાછલા કેટલાય દિવસોથી ડુંગળી અને બટાટાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો, જેને લઈને સરકારે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરી ડુંગળી અને બટાટા પકવતા ખેડૂતોની મદદને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે। ઉત્પાદન સમયે જો ભાવો નીચા રહે તો એ બાબતે ખેડૂતોને મદદ કરવા માટે ખૂબ સહાનુભૂતિપૂર્વક વિચારણા કરવાની ખાતરી આપી। સ્વાભાવિક ડુંગળીઓના પણ સ્ટોરેજ થતા હોય છે અને બટાકા પણ કોલ્ડ સ્ટોરેજમાં જતા હોય છે, પરંતુ ખૂબ જ નિશ્ચિત સમયમાં અને ટૂંકા સમયમાં આખે આખો સર્વેને સાથે કેટલી રકમ આપવી, કેવી રીતે આપવી એ બધાનો જલ્દીથી નિર્ણય લઈ અને ખેડૂતો સુધી આ વાત પહોંચશે। મહત્વનું છે કે ગત વર્ષે પણ ડુંગળી પકવતા ખેડૂતોને નુકસાનીથી બચાવવા માટે 100 કરોડના સહાયની જાહેરાત કરી હતી, જેમાં 71.26 કરોડની સહાય ચૂકવવામાં આવી હતી। ત્યારે આ વર્ષે પણ ડુંગળી ખેડૂતોને સહાય મળશે। ઉનાળામાં સિંચાઈ માટે મળશે 11.27 મિલિયન એકર ફીટ પાણી। બધા વચ્ચે સરકારે ઉનાળુ સિંચાઈ માટે ખેડૂતોને 2.27 મિલિયન એકર ફીટ વધારવાના પાણી સાથે કુલ 11.27 મિલિયન એકર ફીટ પાણી આપવાની જાહેરાત કરી છે। નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ગુજરાતને આ વર્ષે 9 MAFના સ્થાને 11.27 MAF પાણીની ફાળવણીની જાહેરાત કરાઈ છે। હાલ તો ખેડૂતોને સરકારની જાહેરાતથી મોટી રાહત મળી છે, કારણ કે દર વખતે કાળી મજૂરી કરી ધાન્ય પેદા કરતો ખેડૂત અંતમાં નુકસાન કરી ઉત્પાદન વેચી રહ્યો હતો,
ત્યારે હવે ગુજરાતના ખેડૂતોને સરકારનો ટેકો મળતા તે ચિંતામુક્ત થયા છે। रिपोर्ट संदेश न्यूज़।